મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે ધોરણ 4 વિષય ફુહુ ફુહુ એટલે કે ગુજરાતી વિષયન પાઠ પહેલો કિસ્સામાં પહેલવાન હા તો બાળ મિત્રો ચલો આપણે પાઠ પહેલો છે એમાં પ્રવૃત્તિમાં આગળ જોઈએ તો પાઠ્યપુસ્તકમાં છે એ પેજ નંબર 18 ઉપર આપણે 28મી પ્રવૃત્તિ છે તે જોવાની છે સત્યવીસમી પ્રવૃત્તિ છે એ આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા છીએ સત્યવીસમી પ્રવૃત્તિમાં આપેલું હતું કે દાંત આવતા પહેલા છે એ આપણે કયા કયા શબ્દ છે એ વાપરીએ છીએ જેમ કે શાંત ચળ સુનું ખોબો બોટક ડૂચો આ બધું છે એ આપણે દાંત આવતા પહેલા છે એ કરતા હોઈએ છીએ એના પછી દાંત આવ્યા પછી આપણે શું શું કરીએ છીએ તો રોટલી ખાઈએ છીએ પછી શક્તિ આવે છે આપણા મોમાં દાંત આવે એટલે શક્તિ આવે છે પછી ઝાડ એટલે એક સાથે ઘણા બધા દાંત છે એ આવે છે ફૂરે ચવાણું શેરડી આ બધું છે એ આપણે દાંત આવે છે પછી આપણે એ બધું ખાઈ શકીએ છીએ તો એ તો આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા છીએ હવે આજે આપણે છે 28મી પ્રવૃત્તિ છે એ જોવાની છે હોય છે તમે પણ નાના હોય તો
એકલું લાગતું હશે ત્યારે એ શું શું કરતી હશે? દાંત આવતા પહેલા છે એ જીભને મોંમાં છે ખુલ્લું ખુલ્લું સાંભ લાગતું હશે તો એ છે એ શું શું કહેતી હશે? તો જીભ છે એને મોંમાં છે એ સાવ ખુલ્લું ખુલ્લું લાગતું હોય કેમ કે મોંમાં છે દાંત ન હતા તો આવી
32 મિનિટ ઉઠે છે ત્રણના જૂથમાં કામ કરો તમારે દાંતને પાછા બોલાવવા માટે આપેલ પત્ર પૂરો કરો તો અહીંયા જે ત્રણના જૂથમાં છે એ આ કામ કરવાનું છે જેમ કે ત્રણ તમે જ્યારે સ્કૂલમાં આવતા હોય ત્યારે આપણે આ પ્રવૃત્તિ છે એ કરાવશું ત્રણ વિદ્યાર્થીઓના જૂથ બનાવીને છે એ આ પ્રવૃત્તિ કરવાની છે તમારા ખાલી જગ્યા વિના મને
કોને વગર મુશ્કેલી પડે છે? તમારા વગર મને કેટલી મુશ્કેલી પડે છે એ હું તમને કેવી રીતના કહું? ખાલી જગ્યા, ખાલી જગ્યા, ખાલી જગ્યા અને ખાલી જગ્યા જેવી વસ્તુઓ ખાઈ, ખાલી જગ્યા તો શું આવશે? હું ખાલી જગ્યા એટલે કે લખવાનું છે કે હું ચવાણું, સીંગ, ગાંઠિયા અને રોટલી છે, રોટલી જેવી વસ્તુઓ ખાઈ પછી ખાલી જગ્યા આવેલી છે તો ખાલી જગ્યામાં લખવાનું કે ખાઈ શકતો નથી. તમે ખાલી જગ્યા ત્યારે આ બધી વસ્તુઓ ખાવાની કેવી ખાલી જગ્યા બે જીવે આપેલી છે તો તમે આવો ત્યારે આ બધી વસ્તુઓ ખાવાની કેવી મજા પડે. એ ખાલી જગ્યા આપેલી છે ને એમાં લખવાનું કે ખાવાની કેવી મજા પડે. તમને ખબર છે આજે મારે માત્ર દૂધ પીને જ કામ ચલાવવું, ખાલી જગ્યા એટલે દૂધ પીને જ કામ ચલાવવું પડ્યું. આમ તો શીરો મને ખાલી જગ્યા છે, આમ તો શીરો મને બહુ ભાવે. ખાલી જગ્યામાં લખવાનું છે કે આમ તો શીરો મને બહુ ભાવે, પણ તમે મોંમાં નથી ત્યારે મને એનો તે સ્વાદ બદલાયેલો લાગે છે. કેમ કે દાંત છે એ તો ગાયબ થઈ ગયા હતા એટલે કહ્યું છે કે તમે મોંમાં નથી એટલે મને શીરાનો સ્વાદ પણ બદલાયેલો લાગે છે. હવે તમે આવી જશો તો આપણે સરસ સરસ વસ્તુઓ છે એ ખાલી જગ્યા, હવે તમે આવી જશો એટલે હવે સરસ સરસ વસ્તુઓ ખાઈશું. ખાલી જગ્યામાં લખવાનું કે ખાઈશું. તમારી આજુબાજુ જીત બહેન ડાન્સ ખાલી જગ્યા, તમારી આજુબાજુ જીત બહેન છે એ ડાન્સ કરશે. ખાલી જગ્યામાં લખવાનું કે ડાન્સ કરશે. હું તમને ખૂબ જ ચોખ્ખા રાખીશ સવાર સાંજ ખાલી જગ્યા, એટલે સવાર સાંજ શું છે એ ટૂથબ્રશ કરી અને સરસ મજાનું બ્રશ કરીને કોગળા કરી લેશ તો એ રીતના છે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. મહેરબાની કરીને તમે પાછા આવી જાઓ ને, તમારા વગર મારાથી ઘણું કહેવાય છે એવું બોલતું નથી, એટલે કે મોઢામાં દાંત નથી એટલે તમારા વગર છે એવું ઘણું બધું છે એ બોલી શકતો નથી. હે મારા વહાલા થોડા રૂપાળા દાન, હું તમને વિનંતી ખાલી જગ્યા તો વિનંતી કરું છું. ખાલી જગ્યામાં લખવાનું કે વિનંતી કરું છું અને હા સાથે દાંત મેંટને પણ લેતા આવજો. અત્યાર સુધી મારી જે ભૂલ થઈ હોય એની માફી માંગું છું. તમારા આવવાની રાહ જોઉં છું. તમે આવશો તો મને રાહત થશે, તમને હું સારું સારું ખવડાવીશ. આવશો ને તો અહીંયા છે એ પછી આ પત્ર છે એ પૂર્ણ થાય છે અને નીચે છે કે ખાલી જગ્યા આપેલી છે લી, લી એટલે કે લિખી તર. તો અહીંયા પત્ર કોણે લખ્યો છે તો અહીંયા છે મારું નામ લખેલું છે તો નીચે જમણી સાઈડ છે ત્યાં પણ મારું નામ આવશે. અને આ પત્ર તમે અથવા તમારા મિત્રએ કોઈ લખેલો હોય તો અહીંયા નીચે જમણી સાઈડ છે તમારું નામ આવે. પત્ર કોણે તમે લખેલો હોય તો અહીંયા તમારું નામ છે એ આવશે. જેમ કે લિખિતર કાજલ અથવા લિખિતર સોનલ જયેશ જેને લખેલો હોય એનું નામ નીચે આવશે. તો આવી રીતના છે કે આપણે પત્ર લખી શકીએ છીએ. તો અહીંયા છે એ ખાલી જગ્યામાં છે એ આપણે પત્ર પૂર્ણ કરવાનો હતો. એ પત્રમાં ઘણી બધી ખાલી જગ્યા આપેલી છે એ પૂર્ણ કરવાની હતી તો હું એકવાર છે એ આખો પત્ર છે એ વાંચીને સંભળાવું છું. મારા પ્રિયતા તમને કોગળા ભરીને યાદ, આજે સવારે હું જાગ્યો ત્યારે મને ખબર પડી કે તમે અચાનક મારું મોઢું છોડીને ગાયબ થઈ ગયા છો. તમારા વિના મને કેટલી મુશ્કેલી પડે છે એ હું તમને કેવી રીતના કહું છું? સીંગ, ચવાણું, ચણા અને રોટલી જેવી વસ્તુઓ ખાઈ શકતો નથી. તમે આવો ત્યારે આ બધી વસ્તુઓ ખાવાની કેવી મજા પડે તમને ખબર છે? આજે મારે માત્ર દૂધ જ પીને કામ ચલાવવું પડ્યું. આમ તો શીરો મને બહુ ભાવે છે પણ તમે મોંમાં નથી ત્યારે મને એનો સ્વાદ છે એ બદલાયેલો લાગે છે.
હવે તમે આવી જશો તો આપણે સરસ સરસ વસ્તુઓ ખાઈશું. તમારી આજુબાજુ છે તે ડાન્સ કરશે. હું તમને ખૂબ ચોખ્ખા રાખીશ. સવાર સાંજ હું ટૂથબ્રશનો ઉપયોગ કરીશ અને બ્રશ કરીશ. મહેરબાની કરીને તમે પાછા આવી જાઓ ને. તમારા વગરમાં નથી પણ કહેવાનું બોલાતું નથી. હે મારા વહાલા ધોળા રૂપાળા દાન, હું તમને વિનંતી કરું છું. અને હા, સાથે દાંત મેળને પણ લેતા આવજો. અત્યાર સુધી મારી જે ભૂલ થઈ હોય એની માફી માંગું છું. તમારા આવવાની રાહ જોઉં છું. તમે આવજો તો મને છે એ રાહત થશે. તમને હું સારું સારું ખવડાવીશ. આવજો ને. તો આવી રીતના છે એ પત્ર પૂર્ણ થઈ છે. નીચે લિખિત દરેકને પત્ર છે ને લખ્યો હોય એનું નામ લખવાનું છે. તો હવે આપણે પાછળ પેજ નંબર 20 ઉપર 33મી પ્રવૃત્તિ આપેલી છે. બાળક ચાલતું થાય તો તેને પગ આવ્યા એમ કહે છે. બાળકને